તૈયાર થઈ જાઓ તો તમે વાંચશો ને હા ટીચર તો સારું હવે આપણે વાંચન કરીએ નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે વરસાદભાઈ ઓ વરસાદ ભાઈ થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને કેમ છો તમે આ બધા કહે છે કે વરસાદ પડે છે તે હેં તમને વાગતું નથી હું પડું તો ખૂબ વાગે તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો નળિયા પર પડો ત્યારે જુદો અવાજ પતરા પર પડો ત્યારે ખનખન જેવો જાણે ઝાંઝરનો અવાજ અને પાણીમાં પડો ત્યારે તો તપ 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 તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદરા પર ઝૂલતા મેં જોયા છે સુરત દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો અચ્છા પણ એ તો કહો તમે ક્યાંથી આવો છો તમે મને ત્યાં લઈ જશો વિદ્યાર્થી મિત્રો વાક્ય કોને કહેવાય તેની સરળ સમજૂતી આપણે મેળવીશું બંને અક્ષરોને ભેગા કરવાથી મન શબ્દ તૈયાર થાય છે તેવી જ રીતે આપણે એમાં બીજા શબ્દો ઉમેરીએ જેમ કે શાળાએ જાય મિત્રો ચોક્કસ અક્ષરો ભેગા થવાથી શબ્દો તૈયાર થાય છે અને ચોક્કસ શબ્દો ભેગા થવાથી વાક્ય તૈયાર થાય છે હવે આ ઉપરથી વાક્ય બને છે મન શાળાએ જાય છે એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ અક્ષરોને ભેગા કરવાથી કમળ શબ્દ તૈયાર થાય છે તેવી જ રીતે આપણે એમાં બીજા થોડા શબ્દો ઉમેરીશું જેમ કે તળાવમાં ખીલે જે રીતે મેં તમને કીધું કે ચોક્કસ અક્ષર ભેગા થવાથી શબ્દો તૈયાર થાય છે અને શબ્દો પરથી વાક્ય તૈયાર થાય છે હવે આ ઉપરથી વાક્ય બનશે કે કમળ તળાવમાં ખીલે છે આ ફકરામાંથી તમને ગમતા બે વાક્યનું અનુલેખન કરો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો તેવી જ રીતે બીજું ઉદાહરણ આ બધા કહે છે કે વરસાદ પડે છે તેવી જ રીતે તમે પણ તમારા મનપસંદના વાક્યો અહીં લખજો હવે આગળ વધીએ જે વાક્ય હોય તેની પાછળ પોર્ણવિરા મૂકો અને ચોરસમાં છે લખો વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખો જો મિત્રો આ પ્રશ્નમાં જ્યાં વાક્ય પૂરું થાય છે તેની પાછળ ચોરસમાં છે લખવાનું છે અને જ્યાં વાક્ય અધૂરું છે ત્યાં ચોરસમાં નથી લખવાનું ઉદાહરણ તરીકે અમને વાર્તા સાંભળવાની મજા પડી વિદ્યાર્થી મિત્રો અહીં વાક્ય પૂરું થાય છે તેથી ચોરસમાં આપણે છે લખીશું તેવી જ રીતે ઉદાહરણ બીજું જોઈએ ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી મિત્રો અહીં વાક્ય અધૂરું રહી જાય છે તેથી ચોરસમાં આપણે નથી લખવાનું તેવી જ રીતે આ બધા પાંચે પાંચ વાક્યો તમારે તમારી નોટબુકમાં લખવાના છે હવે આપણે બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો આવજો મિત્રો